नमस्कार विद्यार्थी मित्रों, अत्यार सुधी आपणे विडियो लेक्चरना माध्यम द्वारा बे प्रकरण पूर्ण कर्या। आजथी आपणे प्रकरण त्रण नी शरूआत करीशुं। अत्यार सुधीमां लगभग प्रकरण एक ना बारेक विडियो लेक्चर अने प्रकरण बे ना दसेक विडियो लेक्चर तमारा सुधी पहोंची चुक्या छे। हवे आजथी जे नवुं प्रकरण शुरू करवा जई रह्या छीए ए छे प्रकरण त्रण मांग। इंग्लिश मा शब्द मांग ने आपणे बोलीए छीए डिमांड। घणी वक्त आपणे एवुं कहेता होईए छीए वारंवार के बजारमां मांग नथी अथवा बजारमां डिमांड नथी, मार्केटमां डिमांड नथी। तो मांग नामनुं चेप्टर आपणे अहींया शीखवानुं छे अने लगभग आ चेप्टर जे विद्यार्थीओ આગળ ઉપર બીકોમ ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સીએ માટેની પ્રિપેરેશન કરવા જઈ રહ્યા હોય, બીબીએ માટે જે વિચારતા હોય કે આગળ ઉપર આપણે બીબીએમાં અભ્યાસ કરવો છે, એ વિદ્યાર્થીઓએ આ ચેપ્ટરમાં ખાસ ધ્યાન આપવાનું છે। કારણ કે આ ચેપ્ટર ક્યાંક ને ક્યાંક ફરી પાછું તમને રિપીટ થશે, ફેર એટલો હશે કે અત્યારે તમે જે શીખો છો એ ઉપરાંતની અમુક વસ્તુ અથવા તો અમુક મુદ્દાઓ એની અંદર ઉમેરાશે, બાકી બીજો કોઈ ફેરફાર એની અંદર હશે નહીં। ખૂબ સહેલું ચેપ્ટર છે જો તમને એમાં રસ જાગે તો, અને આમ પણ આપણે સૌને ખબર જ હોય છે કે જે કાર્ય પ્રત્યે આપણે રસ જાગે છે એ કાર્ય આપણે ખૂબ સારી રીતે કરી શકીએ છીએ। એટલે જ ઘણા વિદ્યાર્થીઓને અર્થશાસ્ત્રમાં મજા આવતી હોય તો ઘણા વિદ્યાર્થીઓને નામાના મૂળ તત્વમાં મજા આવતી હોય તો ઘણા વિદ્યાર્થીઓને આંકડાશાસ્ત્રમાં મજા આવતી હોય। દરેક વિદ્યાર્થીઓ માટે પસંદગીનો સબ્જેક્ટ અથવા તો મનગમતો સબ્જેક્ટ એક નથી હોતો અને અણગમતો સબ્જેક્ટ પણ એક નથી હોતો। એટલે જો અહીંયા તમે ધ્યાન આપશો તો ખૂબ સરળ બની જશે। બાકી આ ચેપ્ટરથી આપણે હવે આકૃતિઓની શરૂઆત થાય છે। દરેક પ્રશ્નમાં ઓછામાં ઓછી એકાદી એકાદી આકૃતિ તો હશે જ, સમજૂતી પણ હશે, આકૃતિ પણ હશે અને એના માટેની અનુસૂચિ એટલે કે કોષ્ટક પણ હશે। આ દરેક વસ્તુને જો તમે ગોખશો, ગોખણ પટ્ટીથી તૈયાર કરવાનો પ્રયત્ન કરશો તો નહીં આવડે, એ હું તમને અત્યારથી જ કહી દઉં। પણ જો તમે એને સમજશો, એક વખત જો તમે એને સમજી લેશો અને સમજ્યા બાદ એની તૈયારી કરી લેશો એટલે તમારે ફરી પાછું આ રિપીટ નહીં કરવું પડે, એની અનુસૂચિ યાદ નહીં રાખવી પડે, એની આકૃતિ યાદ નહીં રાખવી પડે અને એનું કેમ વિવરણ કરવું એ પણ તમારે યાદ નહીં રાખવું પડે। તો ચાલો આ પ્રકરણ ત્રણની આપણે શરૂઆત કરીએ એક મોટા પ્રશ્નથી। 5 માર્ક્સનો એક મોટો પ્રશ્ન તમારી સમક્ષ બોર્ડ ઉપર તૈયાર છે। માંગના નિયમને અનુસૂચિ અને આકૃતિની મદદથી સમજાવો। જો પ્રશ્નની અંદર જ આવી ગયું કે અનુસૂચિ આપવાની છે અને આકૃતિ આપવાની છે, કોઈ પણ પ્રકારના પ્રશ્નમાં જ્યારે આકૃતિ આવે ત્યારે અનુસૂચિ વગર આકૃતિ બનતી નથી, એટલે અનુસૂચિ તો આવે જ। તો અહીંયા માંગના નિયમની વાત કરી છે। પ્રસ્તાવનામાં જોઈએ આપણે તો કોઈ ચોક્કસ સમય અને કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારીને વસ્તુની માંગ કહે છે। અહીંયા તમારી સામે ત્રણ શબ્દો આપ્યા છે, એક છે ઈચ્છા, બીજું છે શક્તિ, ત્રીજું છે નાણાં ચૂકવવાની તૈયારી અને બીજી બે બાબત આપી છે ચોક્કસ સમયે અને કિંમતે। જોજો બજારની અંદર ગ્રાહક છે એ વસ્તુની ખરીદી કરવા જાય છે તો ખરીદી કરીને આવે જ છે એવું ફિક્સ નથી, એ ખરીદી ઓછી કરીને પણ આવશે, વધુ કરીને પણ આવશે અને કાંઈ પણ લીધા વગર પણ આવશે। આનો મતલબ એવો થાય કે જ્યારે તમે ને હું બજારમાં જઈએ છીએ ત્યારે જઈએ છીએ ખરીદી કરવા માટે, કોઈ વસ્તુની માંગ કરવા માટે, બદલામાં નાણાં ચૂકવવા માટે, પરંતુ આપણે વસ્તુ લઈને આવીએ જ એવું જરૂરી નથી। એટલે અહીંયા તમને શું કીધું, જો કે કોઈ ચોક્કસ સમયે બરાબર ખરીદી માટેનો ચોક્કસ સમય હોય, પણ અત્યારના ઈ કોમર્સના જમાનામાં ખરીદી માટેનો કોઈ ચોક્કસ સમય નથી। તમે રાતના સમયે 12 વાગે એમ ઈચ્છા થાય કે મારે કોઈ એક વસ્તુની ખરીદી કરવી છે તો તમે અલગ અલગ એપ્સ ઉપર જઈ
અને વસ્તુની ખરીદી માટેનો ઓર્ડર આપી શકો છો, વસ્તુ ભવિષ્યમાં મેળવી શકો છો, પૈસા પણ ભવિષ્યમાં ચૂકવી શકો છો, ન ગમતી વસ્તુ હોય તો રિટર્ન આપી શકો છો, બદલામાં તમારા નાણાં પરત લઈ શકો છો, વસ્તુને તમે એક્સચેન્જ પણ કરી શકો છો. એટલે કે આ નથી જોતું, બીજું બદલાવાનું છે, અથવા તો મને જે જોઈએ છે એ તમે મોકલાયું નથી એટલે મને વસ્તુ બદલી આપો. તો અત્યારે કોઈ ચોક્કસ સમય નથી, પહેલા હતો, બરાબર છે, અને હજી પણ છે. જે જગ્યાએ આપણે પ્રત્યક્ષ ખરીદી કરવા જઈએ છીએ, મેં હમણાં તમને જે વાત કરી ઈ કોમર્સની, એની અંદર પરોક્ષ ખરીદી થાય છે. પ્રત્યક્ષ ખરીદીમાં ચોક્કસ સમય હોય છે. રાતના 12 વાગે તમે એમ કહો કાપડની દુકાનેથી હું કાપડ લઈ આવું જૂનાગઢની બજારમાંથી, રાજકોટની બજારમાંથી, અમદાવાદની બજારમાંથી, તો એ શક્ય નથી. કારણ કે રાત્રે 12 વાગે દુકાનો બંધ થઈ ગઈ. પણ હા, ઈ કોમર્સ અત્યારે તમારા ને મારા મોબાઈલ સુધી આવી ચૂક્યું છે. એવી ઘણી બધી એપ્સ છે જેમાં તમે રાતના 12 વાગે પણ કાપડની ખરીદી કરી શકો છો. તો ચોક્કસ સમય અને કિંમતે ગ્રાહક માટે મહત્વની વસ્તુ કિંમત પહેલા હોય. કોઈ પણ ચીજ વસ્તુની કિંમત એ પહેલા પૂછે છે. આપણા આપણા ભારત દેશના ગ્રાહકમાં અને વિદેશના દેશના ગ્રાહકમાં ડિફરન્સ છે. આપણે પહેલા શું પૂછીએ છીએ, તો કે પ્રાઇસ. પછી પૂછીએ છીએ એની ક્વોન્ટિટી, અને પછી પૂછીએ છીએ આપણે એની ક્વોલિટી. એટલે કે પહેલા કિંમત, પછી જથ્થો, અને પછી એની આપણે પૂછીએ છીએ શું, તો કે ક્વોલિટી. ક્વોલિટી એટલે કે વસ્તુની ગુણવત્તા. એટલે આપણી પ્રાયોરિટી આ રીતની હોય છે, કિંમત, જથ્થો અને વસ્તુની ક્વોલિટી એટલે કે ગુણવત્તા. તો આ જ વસ્તુ તમે જ્યારે વિદેશના દેશના ગ્રાહકોમાં જાઓ તો પહેલા હોય છે ક્વોલિટી, પછી હોય છે ક્વોન્ટિટી, અને પછી હોય છે પ્રાઇસ. બરાબર છે? એટલે કે પહેલા ગુણવત્તા, પછી જથ્થો, અને પછી કિંમત. એ કિંમતને છેલ્લે પ્રાધાન્ય આપે છે. જ્યારે ભારતીય ગ્રાહકોમાં આપણે પહેલા કિંમતને પ્રાધાન્ય આપે છે. કોઈ વ્યક્તિ ઘણી વખતે આપણે બજારની અંદર ખરીદી કરવા જઈએ છીએ ત્યારે, માનો કે તમે કોઈ એક વસ્તુની ખરીદી, કપડાની ખરીદી કરવા જાઓ અને તમે એ વ્યક્તિને પૂછો કે ભાઈ આની શું પ્રાઇસ છે. માનો કે પેલા વ્યક્તિ એમ કીધો કે ભાઈ 3000 રૂપિયા. તો ઘણી વખતે ઘણા લોકો મજાક કરે છે, મારે ડઝન એક નથી જોતા શર્ટ. શર્ટની પ્રાઇસ પૂછીએ તો એમ કે ડઝન એક નથી જોતા, મારે એક જ જોઈએ. સામાવડા એમ કે મેં ડઝનની પ્રાઇસ નથી કીધી, મેં તમને એકની જ કીધી છે. આપણે પહેલાં પ્રાઇસ પૂછીએ છીએ. આ તો એક જસ્ટ જોક, મજાકને લગતી વાત થઈ. અને ઘણી વખતે ગ્રાહક આવું કરે પણ છે કે ભાઈ આટલો બધો ભાવ, મારે ડઝન એક વસ્તુ નથી જોતી, એક ડઝન નથી જોતી, 6 નંગ નથી જોતા, 3-4 નંગનો ભાવ ભેગો કીધો તમે, એ નથી જોતા, મારે એક જ નંગનો ભાવ જોઈએ. ત્યારે સામેવાળો એમ કે આ એક જ નંગ છે, નંગનો ભાવ કીધો તમને. તો આ વસ્તુ છે એ કિંમતને પ્રાધાન્ય આપે છે. આ બે વસ્તુને પ્રાધાન્ય ગ્રાહક આપે બાદ ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા હોવી જોઈએ, શક્તિ હોવી જોઈએ અને તૈયારી હોવી જોઈએ. તૈયારી ખાસ કેની, તો કે નાણાં ચૂકવવાની તૈયારી હોવી જોઈએ. અહીંયા આપણી પાસે થોડીક વચ્ચે જગ્યા છે, એટલે અમે જોઈ લઈએ. બરાબર છે? પહેલી વસ્તુ શું હોય ગ્રાહકની, તો કે વસ્તુ ખરીદવા માટેની ઈચ્છા પ્લસ શક્તિ પ્લસ નાણાં ચૂકવવા માટેની તૈયારી. અને હજી આમાં એક વસ્તુ ઉમેરવી હોય તો ઉમેરી શકાય કે વસ્તુ હાજરમાં હોવી જોઈએ, વસ્તુ તો શક્ય છે. બરાબર? ખાલી ઈચ્છા હોય ને, આ બધું બરાબર થાય ત્યારે કોઈ ચીજ વસ્તુ શું બને, તો કે માંગ બને. ખાલી ઈચ્છા હોય ને તો કોઈ માંગ ન બની શકે. તમે એનું ઘણા બધા શોરૂમની અંદર જાય, એમાં ઘણા બધા લોકો તો ઉનાળામાં સ્પેશિયલ શોરૂમમાં જાય. તમે સમજી ગયા હશો શું કરવાને, કારણ શું? તો કે ઉનાળા દરમિયાન સ્પેશિયલ શોરૂમમાં જવાનું કારણ શું, તો કે ચાલો ને ચક્કર મારી આવીએ, જોઈ આવીએ, જાણી આવે, થોડીક એસીની ઠંડી હવા લઈ આવે ને પછી પાછા આવતા રહેવું. તો શું આવા 3-4 વ્યક્તિ, 5 વ્યક્તિ, 10 વ્યક્તિ આખા દિવસ દરમિયાન શોરૂમમાં આવે છે, જુએ છે, જોઈન બહાર નીકળી જાય છે? તો શોરૂમના ગેટ ઉપર ઉભેલો ગેટ કીપર એના કાઠલો પકડીને એમ નથી કહેતો, તું અંદર ગયો તો કઈ લઈને તો ન આવ્યો, તું શેના માટે આવ્યો હતો, ખરીદી કરવા તો આવ્યો હતો ને, એવું કોઈ દિવસ કહેવામાં નથી આવતું. ગ્રાહક એટલે વેપારી માટે ભગવાન ગણાય, અને જેટલા શોરૂમ છે એના ભગવાનની રાહ જોતા હોય, એટલે કે ગ્રાહકની રાહ જોતા હોય. પછી ગ્રાહક આવે, લે, ન લે, એ બધો પછીનો પ્રશ્ન છે. એટલે આપણે લેવા ગયા હોઈએ છીએ, ઘણી વખતે આપણે લેવા જઈએ છીએ, બરાબર છે,
અને ઘણી વખતે આપણે લેવા નથી જતા, માત્ર ચક્કર મારવા જાય. લેવાની આમ ઈચ્છા છે, ગમી જાય તો, એવું કહેવામાં આવે. ગમી જાય તો, તમારે લેવું જ ન હોય તો ગમવાનું જ નથી, 150% વાત છે. પણ તમારે લેવી છે કોઈ વસ્તુ તો ગમશે. તો ખાલી ઈચ્છા હોય તો માંગ નથી બની જતી, બરાબર. એમ તો હું ખોટે એમ ઈચ્છા ધરાવું કે ભાઈ મારે તાજમહેલ લેવો છે, પણ એ મારી માંગ ન બની શકે. કારણ કે એક પેલી વસ્તુ તો તાજમહેલ વેચાતો નથી. આ ભારત દેશની એક સામાજિક સંપત્તિ, રાષ્ટ્રની સંપત્તિ છે, પેલી વસ્તુ. બીજી વસ્તુ, કદાચ કોઈ સંપત્તિ ગવર્મેન્ટ વેચતી હોય તો એની કિંમત, તાજમહેલની કિંમત કેટલી આંકી શકાય, બરાબર છે? અબજો કરોડો રૂપિયામાં થાય. કદાચ એ ગવર્મેન્ટ સેલ આઉટ કરવા માગતી હોય ને તો પણ મારી કેપેસિટી નથી, અથવા તો ઘણા બધા લોકો એવા નીકળશે કે જેની કેપેસિટી નથી, એટલે ટૂંકમાં લઈ શકે એમ નથી. એની ઈચ્છા છે પણ શું નથી, તો કે એની નાણાકીય શક્તિ નથી, એ નાણાકીય શક્તિ ધરાવતા નથી, બરાબર છે? આપણે પણ ઘણી વખતે બજારની અંદર વસ્તુની ખરીદી કરવા જઈએ ત્યારે વેપારી અત્યારે શું કરે છે, તો કે પહેલા પૂછી લે છે કે ભાઈ તમારે બજેટ કેટલું જ, તમારું તમે કેટલો ખર્ચ કરી શકશો. તમે એમ કહો ભાઈ 1000 રૂપિયાની આસપાસની વસ્તુ બતાવો, એટલે વેપારી તમને 1000ની અંદરમાં જ બતાવશે, 1000થી ઉપર નહીં જાય. કારણ શું? તો કે જો 1000થી ઉપર જાય તો એને ગ્રાહક ગુમાવવાનો વારો આવશે. કારણ કે તમને 1500 રૂપિયાવાળી વસ્તુ એક વખત બતાવી દીધી એટલે તમને 1000 રૂપિયાવાળી વસ્તુ નહીં ગમે. હવે 1500 રૂપિયાવાળી વસ્તુમાં પ્રોબ્લેમ એ આવશે કે તમારું બજેટ 1000નું છે, એટલે તમે વેપારીને એમ કહેશો કે કામ કરવાનો વ્યાજબી કરી નાખો, તો કે 1500 રૂપિયામાં 10% ડિસ્કાઉન્ટ આપશું, તમને 1350 રૂપિયામાં વસ્તુ મળશે, એનાથી કંઈ ઓછું નહીં થાય, એટલે આપણે એ વસ્તુ મૂકીને હાલતા થઈ જશું. એનો મતલબ એવો થયો, ઈચ્છા છે શક્તિ નથી. હવે વાત આવે ચૂકવવાની તૈયારી, તો કે તમારી 1500 રૂપિયાની વસ્તુ લેવાની ઈચ્છા છે, તમે 1350 રૂપિયા હમણાં કીધું એ પ્રમાણે ચૂકવી શકો એમ છો, બરાબર. પણ તમને એ વેપારીનો ભાવ થોડો વધુ લાગે કે ભાઈ આને 10%ની આના વધુમાં વધુ 1000થી 1200 રૂપિયા હોય, એનાથી વધારે ન હોઈ શકે, એટલે તમે વેપારીને કહો કે કામ કરો 1000 રૂપિયામાં કરી આપવું હોય તો બોલો. એનો મતલબ એવો થયો કે તમારી ઈચ્છા છે, શક્તિ છે, પણ શું નથી, તૈયારી નથી, ચૂકવવાની તૈયારી નથી, તમે લેવા તૈયાર નથી આ વસ્તુ, બરાબર. એટલે તમે 1000 રૂપિયા કહીને વેપારી નીકળી જશો, 350 રૂપિયા તમે પ્રાઇસ કરતા ઓછા કીધા. વેપારી કહેશે કે હું તમને કામ કરો 20% ડિસ્કાઉન્ટ કરી દઈશ છેલ્લું, એનાથી ઓછું નહીં થાય, એટલે કે 1200 રૂપિયા તમને વસ્તુ મળશે. પણ તમારે માનો કે એને 1100માં જ લેવી હોય તો તમે ત્યાંથી નીકળી જશો. એનો મતલબ એવો થયો કે તમારી ચૂકવવાની તૈયારી નથી, તો પણ એ માંગ બનતું નથી. માંગ ક્યારે બને? તો કે ઈચ્છા હોય, શક્તિ હોય, તૈયારી હોય તો માંગ બને. મેં વધારાનું એક એમાં ઉમેર્યું કે વસ્તુ હાજર હોય, એટલે કે તમારી ઈચ્છા છે 1500ની વસ્તુ લેવાની, તમારી શક્તિ છે 1500ના 1200 ચૂકવવાની, તમે ચૂકવવા પણ તૈયાર છો. આજે દુકાનમાંથી નીકળી ગયા હતા તમે, બરાબર છે? પછી ત્યારે તો તમારી ચૂકવવાની ઈચ્છા નહોતી એટલે તૈયારી નહોતી, તો માંગ ન કહી શકાય. પણ વેપારે કીધું છેલ્લા 1200, તમે કીધું 1100, તમે દુકાનમાંથી બહાર નીકળી ગયા. બીજે દી એમ ઈચ્છા થઈ કે ચાલો એને 1200 કીધા હતા ને, આપણે 1200 વસ્તુ લઈ આવીએ. ઘણી વખતે આપણે એવું બને છે, આપણે બીજે દિવસે લેવા જાય વેપારી પાસેથી, કારણ કે એને છેલ્લો ભાવ કહી દીધો હોય, બજારમાં એનાથી નીચી કિંમતે મળે એમ ન હોય, એટલે તમે શું કરો, તો કે ચાલો બીજે દિવસે લેવા જાય. બીજે દિવસે તમે વેપારી પાસે લેવા જાઓ, વસ્તુ ખલાસ છે, એટલે તમે કહો કે ભાઈ કાલે હું આવ્યો તો આ વસ્તુ લેવા માટે થઈને, તો તમે કંઈક 1200 રૂપિયા છેલ્લા કીધા તો આપી દો ને, વસ્તુ નથી હાજરમાં, પૂરું થઈ ગયું, સ્ટોક ખલાસ, હાજરમાં માલ નથી. એનો મતલબ એવો, વસ્તુ હાજર નથી તો પણ માંગ બની શકતું નથી, બરાબર. અહીંયા મેં એક વસ્તુ વધારાની આ ઉમેરી છે. અહીંયા તો એમ જ કહે છે કે ઈચ્છા, શક્તિ અને તૈયારીને વસ્તુની માંગ કહે છે. કોઈ પણ વસ્તુની માંગને બે પરિબળો અસર કરે. આગળ વધીએ, બે પરિબળ. કયા બે પરિબળ? તો કે એક પરિબળ છે કિંમત, બરાબર, અને બીજું પરિબળ છે અન્ય પરિબળો. હવે જે આ અન્ય પરિબળો છે ને, એ બધા અહીંયા છે તમારી સામે ધારણામાં. આ બધા અન્ય પરિબળો છે માંગને અસર કરતા, પણ સૌથી વધુ જો માંગને અસર કરનારું કોઈ પરિબળ હોય તો એ કયું છે? કિંમત, બરાબર. અને એના માટે તમે એટલું ચોક્કસ કહી શકો, એના માટે આપણે અહીંયા જોઈએ કે કિંમત
અને માંગ કિંમત વધે એટલે માંગ ઘટે, કિંમત ઘટે એટલે માંગ વધે. આ થઈ ગયો કિંમત સાથેનો માંગનો સંબંધ. બરાબર. અને એ સિવાય અન્ય પરિબળો પણ અસર કરે છે માંગને. વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચેના સંબંધની સમજૂતી આપતા નિયમને માંગના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કિંમત અને વસ્તુ વચ્ચેનો જે આ સંબંધ છે એ સંબંધ દર્શાવવામાં જ આવે છે અને માંગનો નિયમ તરીકે ઓળખવામાં આવે. માર્શલ શું કહે છે માંગના નિયમમાં? માર્શલની વ્યાખ્યા આપેલી છે અહીંયા. પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલના મતે જો અન્ય પરિબળો યથાવત રહે તો, અહીંયા આ બાદ અન્ય પરિબળો એ યથાવત રહે તો, આ બધા અન્ય પરિબળો જે યથાવત રહે એટલે કે ધારણા કરવામાં આવે, આવું કંઈ થતું નથી, આવું બનતું નથી, આ શક્ય નથી, છતાંય તમારે એવું ધારી લેવાનું છે. બરાબર. કેમ? જોઈએ. અન્ય પરિબળ યથાવત રહે તો વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગનું વિસ્તરણ એટલે કે વધારો, ઘટતા વધારો, કિંમત ઘટે માંગ વધે. જ્યારે વસ્તુની કિંમત વધતા વસ્તુની માંગનું સંકોચન, કિંમત વધે એટલે માંગ ઘટે, ઘટે એટલે એને સંકોચન. વિસ્તરણ અને સંકોચન કિંમતથી થાય અને વધારો અને ઘટાડો અન્ય પરિબળોથી થાય. આ બે પ્રશ્ન આપણે જોવાના છે. વિસ્તરણ અને સંકોચન એ આપણે જોશું અને વધારો અને ઘટાડો પણ આપણે જોશું. વિસ્તરણ અને સંકોચન કિંમતને લીધે થાય, એટલે કે માંગ વધે એને વિસ્તરણ કહેવાય અને માંગ ઘટે એને સંકોચન કહેવાય. પણ એને બોલવામાં આવે અર્થશાસ્ત્રની ભાષામાં વિસ્તરણ અને સંકોચન, જે કિંમતને લીધે જ થાય. અને વધારો ઘટાડો જે થાય, માંગમાં વધારો માંગમાં ઘટાડો, એ અન્ય પરિબળોથી થાય. અન્ય પરિબળોમાં મેં કીધું કે આ ધારણા છે એ મોટા ભાગના અન્ય પરિબળો છે. બરાબર. એટલે સંકોચન થાય છે. આમ વસ્તુની કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? ખાસ ધ્યાન રાખજો. કેવો સંબંધ છે? તો કે વ્યસ્ત સંબંધ છે. બરાબર. તો બે વચ્ચે વ્યસ્ત. વ્યસ્ત એટલા માટે એક વધે તો બીજું ઘટે, એક ઘટે તો બીજું વધે, એટલે બંને વચ્ચેનો સંબંધ વ્યસ્ત સંબંધ થયો. બરાબર. તો એ નિયમની વાત થઈ. માંગના નિયમની ધારણા આપી છે. ધારણા એટલે અન્ય પરિબળો સાથે સંકળાયેલી વસ્તુ, કે જેમ કે તમારે એને સ્થિર ધારી લેવાનું. સ્થિર ધારી લેવાનું એટલે માંગને અસર કરવું જોઈએ નહીં, પણ આવું બની શકે નહીં. કેમ? પેલો મુદ્દો લઈએ. ગ્રાહકોની આવક સ્થિર રહે છે. હવે ગ્રાહકો આજે જેટલું કમાય છે એટલું 5 વર્ષ પછી કમાતા હશે, એટલું ને એટલું જ. એને એવું કીધું સ્થિર રહે છે. અથવા આજે જે ગ્રાહકો કમાય છે એના કરતા આજથી 10 વર્ષ પહેલા કે 5 વર્ષ પહેલા એટલું જ કમાતા હતા? નહીં. માણસોની આવક જેમ વધે છે ને તેમ માંગ પણ વધે છે. પણ અહીંયા માંગના નિયમને સમજવા માટે એને એવું કહી દીધું છે કે ગ્રાહકની આવકને તમે સ્થિર ધારો, બાકી તમે માંગનો નિયમ સમજી ના શકો. એ એટલા માટે થઈને ન સમજી શકો કે કિંમત વધતી હોવા છતાં માંગ વધે ઘટે નહીં. કારણ કે અત્યારે તમે જો રોજ બરોજ ચીજ વસ્તુઓની કિંમત વધે. આજથી 2 કે 3 વર્ષ પહેલા તમે સ્ટેશનરીની દુકાનેથી જે પેન, બુક્સ કે કંપાસ બોક્સ કે પરિકર કે કોઈ પણ વસ્તુ લેવા ગયા હશો 2 થી 3 વર્ષ પહેલા, એના કરતા અત્યારે એનો ભાવ વધુ હશે. તો અહીંયા કેવી રીતના નક્કી થઈ શકે? ખરેખર કિંમત વધી તો માંગ ઘટવી જોઈએ. માંગ ઘટતી નથી, એટલી જ રહે છે, એના કરતા વધુ રહે. એ એટલા માટે થઈને કે નિયમ સમજવો છે, એટલે આ પરિબળને આપણે સ્થિર ધારી લઈએ કે વ્યક્તિની આવક સંપૂર્ણ સ્થિર છે, બદલતી નથી, વધતી નથી, ફેરફાર થતો નથી. બરાબર. તો સરળતાથી માંગનો નિયમ સમજાવી શકાય. કેમ? તો કે અહીંયા કીધું એ પ્રમાણે કે કિંમત ઘટતા વસ્તુની માંગનું વિસ્તરણ થાય તો જ સમજી શકાય, અને વસ્તુની કિંમત વધતા વસ્તુનું માંગનું સંકોચન થાય. એટલે ગ્રાહકની આવક સ્થિર ધારવામાં આવે છે, સ્થિર ધારી લેવામાં આવે. બીજું, વસ્તીનું પ્રમાણ સ્થિર રહે છે. હવે તો સાવ શક્ય નથી. ભારત દેશમાં દર વર્ષે ઓછામાં ઓછા ભૂતકાળના સમયમાં, એટલે કે 2015-16 સુધી તો ઓછામાં ઓછું મને યાદ છે કે દર વર્ષે ભારત દેશમાં 2 કરોડ બાળકોનો જન્મ થાય છે.
હવે અહીંયા વસ્તી સ્થિર કેવી રીતના કહી શકાય? વસ્તી તો રોજે રોજ વધે છે, અને તમારે કદાચ અત્યાર સુધીમાં નવમા ધોરણમાં આવી ચૂક્યું હશે કે ભારત દેશમાં રોજના 50,000 બાળકોનો જન્મ થાય ઓછામાં ઓછા. આ મેં તમને એક આંકડો, અંદાજિત આંકડો કીધો, આંકડામાં ભવિષ્યમાં ક્યાંક ક્યારેક ફેરફાર હોઈ શકે માઇનો, પણ રોજિંદા રોજે રોજ ભારત દેશમાં 50,000 બાળકોનો જન્મ થાય. હવે એને ધ્યાનમાં લેવા જ પડે. શું કરવાનું ધ્યાનમાં લેવા પડે? તો કે એ નવા બાળકોનો જન્મ થાય એટલે એને અનુરૂપ ચીજ વસ્તુઓની માંગના પ્રમાણમાં વધારો થાય. એટલા ઘોડિયા જોઈએ, એટલા બેબી પાવડર જોઈએ, એટલા બેબી શેમ્પૂ જોઈએ, એટલા બેબી માટેના કપડાં જોઈએ, આવી કેટલી બધી ચીજ વસ્તુઓની માંગમાં રમકડા જોઈએ વધારો થાય. પણ અહીંયા આપણે ધારી લેવાનું છે કે વસ્તીનું પ્રમાણ સ્થિર રહે છે, બદલાતું નથી. બરાબર. એવી રીતના ત્રીજું કીધું, ગ્રાહકોની પસંદગી સ્થિર રહે છે. ગ્રાહકોની પસંદગી કેવી કીધી? સ્થિર. આ તો હાવ નથી રહેતી સ્થિર, કારણ કે આપણે ઘરેથી નીકળ્યા હોય કે આજે એક જોડી લેવાની છે, રસ્તામાં તમે ભેગા થાવ એટલે તમારો મિત્ર, તમે જાતા હો રસ્તામાં, તમારો મિત્ર તમને ભેગો થાય, અથવા તમે તમારા મિત્રને ઘરે ફોન કર્યો, હાલ તો આપણે બજારમાં કપડાં લેવા જવા, તમારો મિત્ર તમારે ભેગો આવે, બરાબર છે, એટલે ત્યાં પસંદગી થતી હોય, ત્યાં એકની બે જોડી થઈ જાય. તમે એવું નક્કી કર્યું હોય કે ફોર્મલ શર્ટ અને પેન્ટ લેવું છે, પેલો તમારી પસંદગી ફેરવી નાખે. હવે આટાના જમાનામાં ફોર્મલ પેન્ટ ને શર્ટ થોડાક હોય, જીન્સ ને ટી શર્ટ હોય, એટલે તમારી પસંદગી ફરી ગઈ. બરાબર. રસ્તામાં આ વાત ચાલતી હોય, દુકાને જાઓ એટલે દુકાનદાર એમ કે તમારે જીન્સ ને ટી શર્ટ લેવાના, તો હા બતાવી દે. પછી દુકાનદાર એમાં એક ટપકું મૂકે, તમે ટી શર્ટ લ્યો છો એ વાત સાચી છે, પણ તમને વધારે છે ને કોટનનો શર્ટ સારો લાગશે. પસંદગી પછી ચેન્જ. 5-5 મિનિટે માણસની પસંદગીમાં બદલાવ આવી શકે છે. પણ અહીંયા આપણે ગ્રાહકની પસંદગીને કેવી ધારવાની છે? સ્થિર, બદલાતી નથી, સ્થિર રહે છે. આ ધારણા છે, એટલે ધારણાને આપણે ધારી લેવાનું છે કે આમ થાય તો જ તમે માંગનો નિયમ સાબિત કરી શકો. કિંમત વધે તો માંગ ઘટે, કિંમત ઘટે તો માંગ વધે, બાકી તમે સાબિત કરી શકતા નથી. એના પછી નંબર 4, ભવિષ્યની કિંમતો બદલાતી નથી. હવે અત્યારે જે ભાવે પેટ્રોલ મળે છે, આવનારા 5 વર્ષ પછી શું એ જ ભાવ મળશે? નહીં, કિંમતો બદલાય છે. મેં આજથી 10 વર્ષ પહેલા ટુ વ્હીલ લીધેલું, એ ટુ વ્હીલની કિંમત 43,500, મને યાદ છે, ઓન રોડ 43,500માં ટુ વ્હીલ આવેલું. 2020માં 10 વર્ષ પછી મેં ગાડી ચેન્જ કરી, ફરી પાછું જે ટુ વ્હીલ બજારમાંથી લઈને આવ્યો હું, 81,000ની કિંમતનું ટુ વ્હીલ થયું. હવે ઓલમોસ્ટ કિંમત ડબલ થઈ ગઈ. તો ભાવ તો બદલાય છે, ભવિષ્યમાં કિંમતો બદલાશે, વધશે, ઘટશે નહીં, વધશે, 150% વધશે. કોઈ પણ ચીજ વસ્તુની કિંમત વધશે, જેને આપણે મોંઘવારી કહીએ છીએ. દિવસે 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 વસ્તુઓ મોંઘી થતી જાય છે. તો ભવિષ્યની કિંમતો બદલાતી નથી એટલે કે સ્થિર રહે છે. આપણે એવું ધારી લેવાનું છે કે કિંમતો બદલાતી નથી, સ્થિર રહે. જો કિંમતો બદલાતી હોય અને એવું આપણે નક્કી કરીએ કિંમતો બદલાતી હોય, કિંમતો વધે છે, તો કિંમતો વધે તો માંગ શું થવી જોઈએ? તો કે અહીંયા તમારી સામે તૈયાર છે, કિંમત વધે છે તો માંગ શું થવું જોઈએ? ઘટવું જોઈએ. નહીં, એવું નથી થતું, કારણ કે એને અન્ય પરિબળો અસર કરે છે એટલે. પણ અહીંયા નિયમ સમજવા માટે આપણે આ અન્ય પરિબળને સ્થિર ધારી લીધા છે. એવી જ રીતના અવેજી અને પૂરક વસ્તુની કિંમત સ્થિર રહે છે. અવેજી અને પૂરક, બરાબર, એકના બદલામાં બીજું, બરાબર છે, અવેજી કહી શકાય, અને એક ની સાથે બીજું એને પૂરક કહી શકાય. બરાબર. જેમ કે સેમસંગના મોબાઈલ ના બદલામાં, બરાબર, વિવોનો મોબાઈલ અવેજી, પૂરક. મોબાઈલ લેશું એટલે સાથે કાર્ડ લેવું પડશે, રિચાર્જ જીઓ કંપનીનું કરવું પડશે, પૂરક. મોબાઈલની સાથે સંકળાયેલી વસ્તુ પૂરક. બરાબર. ચાના બદલામાં કોફી અવેજી વસ્તુ થઈ, પણ ચા તમારે પીવી હશે તો ખાંડની જરૂર પડશે, પૂરક વસ્તુ થઈ. આ અવેજી અને પૂરક વસ્તુના ભાવ પણ બદલાતા નથી એટલે કે સ્થિર રહે છે. તો આટલી 5 ધારણા નિયમને સમજવા માટે, આપણે માંગના નિયમને સમજવા માટે આ 5-5
ધારણા એટલે કે પાંચે પાંચ અન્ય પરિબળો છે એ સ્થિર ધારી લેવાના છે, જેથી કરીને નિયમને આપણે સરળતાથી સમજાવી શકીએ. આ નિયમની આકૃતિ અને અનુસૂચિ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર લેશું. અહીંયાથી જ આપણે ફરી પાછી શરૂઆત કરશું, આ પ્રશ્નને ફરી પાછો થોડો રિપીટ કરશું આ બધા મુદ્દાને, અને પછી આકૃતિ પ્રેક્ટિકલ સ્વરૂપે બોર્ડ ઉપર આપણે મૂકશું અને એને સમજાવશું અનુસૂચિના આકૃતિને. એમાં માત્ર અનુસૂચિના આકૃતિ જ નેક્સ્ટ લેક્ચરમાં આવશે, બીજું કશું જ આપણે લેશું નહીં. એટલે તમને આખો પ્રશ્ન સરળતાથી પ્રેક્ટિકલ સ્વરૂપે સમજાઈ જાય. તો આ લેક્ચરને આપણે અહીંયા જ રાખીએ છીએ, અહીંયા જ પૂર્ણ કરીએ છીએ. આપ આપનું અને આપના ઘરના સભ્યોનું ખાસ 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 ધ્યાન રાખશો, અને આવનારા દિવસોમાં આપણે વહેલી તકે રૂબરૂમાં મળીએ અને અત્યારનું જે આવેલું સંકટ છે વહેલું દૂર થાય તેવી આપણે બધા ભગવાન પાસે પ્રાર્થના કરીએ. અને હા, તમે જે વિડીયો જોઈ રહ્યા છો એ વિડીયો તમારા સુધી પહોંચે છે હું જ્યારે મૂકું છું ત્યારે, પણ આપ મારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. તો સબસ્ક્રાઇબ કરો જેથી કરીને જ્યારે જ્યારે વિડીયો મૂકવામાં આવે ત્યારે સૌ પ્રથમ તમને ખ્યાલ આવી જાય. તો આજના લેક્ચરને અહીંયા રાખીએ, અહીં સુધી જ રાખીએ છીએ. આવજો, ગુડ બાય, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.